સાહેબીએ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર 8 સામાજિક માનવશાસ્ત્ર તેમાં આપણે લોકો યુનિટ 1 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. તો તેમાં મેં તમને લોકોને જે સામાજિક માનવશાસ્ત્ર છે તેની પદ્ધતિઓ છે તેના વિશેની સમજૂતી આપી હતી. તેમાં જે તેની પદ્ધતિ છે તે કુલ 4 છે, જેના વિશેની મેં તમને લોકોને વાત કરી હતી. ક્ષેત્ર કાર્ય પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ, કાર્યાત્મક પદ્ધતિ અને પુરાતત્વશાસ્ત્રીય પદ્ધતિ. આવી રીતના આપણે લોકોએ જે 5 પદ્ધતિઓ છે તેના વિશેની સમજૂતી મેળવવાની છે. તેમાંથી આપણે લોકો ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તેના વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તો હવે આજે જે આપણે કરવાની છે તે છે જે પદ્ધતિ છે તે છે ઐતિહાસિક પદ્ધતિ. તો જે ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તેના વિશેની મેં તમને લોકોની માહિતી આપી હતી કે ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તે કહેવાય કોને. તો તેના વિશે આપણે કીધું હતું કે જ્યારે કોઈ સંશોધક છે તે જે તે જગ્યાએ જઈ અને ત્યાંના લોકોના જીવનની સાથે ભળી અને જે માહિતી એકત્ર કરે છે તેને ક્ષેત્ર કાર્ય પદ્ધતિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો આ જે ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તેના નિયમો, તેના માર્ગદર્શક સૂચનો, તેને લક્ષમાં તેના માટે લક્ષમાં રાખવાની બાબતો, તેમાંની ચોકસાઈ, આ બધા વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવી હતી. અને મેં તમને લોકોને ત્યારે જ્યારે આ સમજૂતી આપી હતી ત્યારે એમ પણ કહ્યું હતું કે આ ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તે બહુ સામાજિક માનવશાસ્ત્રમાં ખૂબ જ અગત્યની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષેત્ર કાર્ય પદ્ધતિની મદદથી જ કોઈ પણ સામાજિક માનવશાસ્ત્રી છે તે પોતાનું સંશોધન છે તે વ્યવસ્થિત રીતના કરી શકે છે. એટલા માટે આ ક્ષેત્ર કાર્ય પદ્ધતિને ખૂબ જ અગત્યની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી છે. આમ તો બધી પદ્ધતિઓ સામાજિક માનવશાસ્ત્રના વિષય વસ્તુને મોટું કરવા માટે ખૂબ અગત્યની છે, પણ તેમાંથી જે ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે તે વધારે મહત્વની માનવામાં આવે છે. તો હવે આજે આપણે લોકો જે પદ્ધતિ વિશેની સમજૂતી મેળવવાના છીએ તે છે ઐતિહાસિક પદ્ધતિ. તો પહેલાં તો આપણે તેની પૂર્વ ભૂમિકા જોશું, પછી તેના અર્થ વિશેની ચર્ચા કરશું અને ત્યારબાદ તેના લક્ષણો કયા છે, ઐતિહાસિક પદ્ધતિના લક્ષણો કયા છે તેના વિશેની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે તેની પૂર્વ ભૂમિકા જોઈએ. તો જે માનવશાસ્ત્ર છે તેને ઇતિહાસનું વિજ્ઞાન પણ ગણવામાં આવ્યું છે, કારણ કે તે ઇતિહાસ એટલે કે જે માનવ સમાજનો અભ્યાસ કરે છે, જે માનવ સમાજના અભ્યાસને હાથ ધરે છે, તે અભ્યાસને કરવા માટે થઈને તે માનવ સમાજના ઇતિહાસને વધારે મહત્વ અનુ સ્થાન આપતું હોય છે. એટલા માટે તેને ઇતિહાસના વિજ્ઞાન તરીકે પણ ગણવામાં આવ્યું છે. તે માનવ સમાજના ઇતિહાસનો પણ અભ્યાસ કરે છે, આ માટે તે ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. જો ઇતિહાસને તપાસવા માટે સામાજિક માનવશાસ્ત્ર ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમ આપણે લોકો કહી શકીએ. ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એટલે ભૂતકાળનો અભ્યાસ. ઐતિહાસિક માહિતી એકત્ર કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે આપણો ભૂતકાળ હતો, જે સમાજનો આપણે લોકો અભ્યાસ કરી રહ્યા છીએ, તે સમાજના ભૂતકાળને તપાસવાની જે એક પદ્ધતિ છે તેને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક માનવશાસ્ત્ર છે તેમાં ઐતિહાસિક પદ્ધતિનું પણ ઘણું મહત્વ છે. ઐતિહાસિક પદ્ધતિની મદદથી સામાજિક માનવશાસ્ત્રમાં કોઈ સમાજ, સંસ્થા કે સંસ્કૃતિની ઉત્ક્રાંતિનો અભ્યાસ છે તે કરવામાં આવે છે. ઐતિહાસિક પદ્ધતિ દ્વારા જ માનવ જીવનના પ્રવાહોને સમજવાનું શક્ય બને છે. વિભિન્ન યુગમાં માનવ જીવન કેવા સ્વરૂપે અને કઈ દિશામાં પરિવર્તન પામતું રહ્યું છે તે ઐતિહાસિક પદ્ધતિથી જ જાણી શકાય છે. ઐતિહાસિક પદ્ધતિની મદદથી જ સામાજિક માનવશાસ્ત્રીઓ સમાજ, સંસ્થા કે સંસ્કૃતિમાં પરિવર્તનોના ક્રમ અને પ્રવાહોની સમજ છે તે મેળવી શકે છે અને તેના આધારે સમાજના વિકાસના સામાન્ય નિયમો છે તે શોધી કાઢવાના પ્રયત્ન કરે છે. આમ ઐતિહાસિક પદ્ધતિ દ્વારા
કોઈ પણ સામાજિક માનવશાસ્ત્રી છે તે આ પદ્ધતિનો ઉપયોગ કરીને માનવ જીવનના પ્રવાહોને સમજવાનો અને તેમાં આવતા પરિવર્તનોના ક્રમને સમજવાનો પ્રયાસ કરે છે અને તે દ્વારા સમાજના વિકાસમાં સામાન્ય નિયમો છે તે શોધી કાઢવાનો પણ પ્રયાસ છે. તે ઐતિહાસિક પદ્ધતિ દ્વારા કોઈ પણ સામાજિક માનવશાસ્ત્રી છે તે કરતું આપણને જોવા મળે છે. એટલા માટે ઐતિહાસિક પદ્ધતિને પણ સામાજિક માનવશાસ્ત્રની એક અગત્યની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી છે. જો મેં તમને લોકોને પહેલાં જ કીધું કે બધી પદ્ધતિઓ સામાજિક માનવશાસ્ત્રની જેટલી પદ્ધતિઓ આપણે લોકોએ આ યુનિટમાં કરવાની છે, આ મુદ્દામાં કરવાની છે, એ તમામે તમામ પદ્ધતિઓ સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં ખૂબ અગત્યની છે. સામાજિક માનવશાસ્ત્રી તરીકે આ બધી પદ્ધતિઓનો ઉપયોગ સામાજિક માનવશાસ્ત્રીઓ છે તે કરતા હોય છે પોતાના અભ્યાસ હેઠળ. પણ જે આ બધી જે પદ્ધતિઓ છે તેમાંથી જે વધારે અગત્યની પદ્ધતિ છે તે ક્ષેત્ર કાર્ય પદ્ધતિ છે. પછી બીજા નંબરે આ ઐતિહાસિક પદ્ધતિ છે તે આવે છે. તો આ ઐતિહાસિક પદ્ધતિ છે તેનો અર્થ શું છે, તેની વ્યાખ્યા શું છે? તો તેનો અર્થ હવે આપણે લોકો જોઈએ. ઐતિહાસિક પદ્ધતિનો અર્થ, તો ઐતિહાસિક પદ્ધતિ છે તે ઐતિહાસિક સત્યની શોધ માટેની કાર્ય પ્રણાલી છે. તેમાં ભૂતકાળની માહિતી આપતા સ્ત્રોતોની શોધ, તેનું તાર્કિક અને વસ્તુલક્ષી મૂલ્યાંકન અને સંશોધનના તારણો તારવવાની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં માનવીનો ભૂતકાળ શું હતો, જે સમાજનો આપણે અભ્યાસ કરીએ છીએ તે સમાજનો ભૂતકાળ કેવો છે, તે ભૂતકાળની માહિતી આપતા જે સ્ત્રોતો છે તેના માટેનું જે વસ્તુલક્ષી મૂલ્યાંકન છે અને શોધોના જે સંશોધનોના જે તારણો છે તે તારવવાની પ્રક્રિયા એટલે ઐતિહાસિક પદ્ધતિ. સામાજિક માનવશાસ્ત્ર ઐતિહાસિક પદ્ધતિની મદદથી માનવ જીવનની શરૂઆતથી માંડીને વર્તમાન જીવન સુધીના અને હવે પછીના જીવન સુધીના માનવ બનાવવાની પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ અને એક્યપૂર્ણ આલેખન છે તે કરતા હોય છે. એટલે ઐતિહાસિક પદ્ધતિ દ્વારા માનવી પહેલાં કેવો હતો, હવે કેવો છે અને તેનું ભવિષ્ય કેવું બનવાનું છે તેના વિશેની સમજૂતી છે તે ઐતિહાસિક પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. તો આવી જે એક કાર્યપ્રણાલી છે તેને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેના કેટલાક લક્ષણો અહીંયા તમને લોકોને આપવામાં આવેલા છે. તો તે લક્ષણો કયા છે તેના વિશેની હવે આપણે લોકોએ સમજૂતી મેળવવાની છે. તો તેની સમજૂતી મેળવીએ કે ઐતિહાસિક પદ્ધતિ છે તે ભૂતકાળની માહિતી આપતા સ્ત્રોતોની શોધ સાથે સંકળાયેલી માટે ઉપલબ્ધ જે સ્ત્રોત છે તેના લક્ષણ કયા છે. તો તેમાંનું પહેલું લક્ષણ કે જે સ્ત્રોતો આપણને ઉપલબ્ધ થાય છે અને તેમાંથી મળતી માહિતી છે તે વિશ્વસનીયતા અને યથાર્થતાની ચકાસણી કરવામાં આ ઐતિહાસિક પદ્ધતિ છે તે આપણને ઉપયોગી થતી હોય છે. જે માહિતી આપણે લોકોએ એકત્ર કરી છે, જે માહિતી ભૂતકાળને લગતી છે, ઇતિહાસને લગતી છે, એ માહિતીની યથાર્થતા અને વિશ્વસનીયતા તપાસવા માટે, એની ચકાસણી કરવા માટે ઐતિહાસિક પદ્ધતિ ઘણી ઉપયોગી બનતી હોય છે. ત્યારબાદ તેનું બીજું લક્ષણ છે કે મેળવેલી માહિતી છે તેને પદ્ધતિસર રીતે ગોઠવીને તેનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવા અને તે પરથી તારણો તારવામાં પણ ઐતિહાસિક પદ્ધતિ છે તે પોતાનું એક વિશિષ્ટ લક્ષણ છે તે ધરાવતું હોય છે. એટલે કે જે આપણને માહિતી મળી છે, જે આપણે લોકોએ માહિતી એકઠી કરી છે તેને ગોઠવી અને તેનું વર્ગીકરણ કરી, તેનું વિશ્લેષણ કરી અને તેના પરથી તારણો તારવાનું પણ કાર્ય છે તે ઐતિહાસિક પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે. તો આ બે લક્ષણો, આ રીતના ઐતિહાસિક પદ્ધતિ છે તે માહિતીના સ્ત્રોતોની તપાસ કરે છે, તેની ચકાસણી કરે છે અને તેના જે તારણો છે તેના સંયોજનનો નિર્દેશ પણ કરતી આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં જે માહિતી આપણને મળી છે તે સાચી છે કે ખોટી તેની શોધ ઐતિહાસિક પદ્ધતિ કરે છે. ઐતિહાસિક માહિતી એટલે
તો કે ભૂતકાલીન બનાવો, પ્રક્રિયાઓ કે ઘટનાઓને લગતી માહિતી. આવી માહિતી જેમાંથી મળતી હોય તે સાધનોને ઐતિહાસિક માહિતીના સ્ત્રોતો કહેવાય. સ્વાભાવિક છે કે જે માહિતી ભૂતકાળને લગતી માહિતી આપણને જેમાંથી મળે, જેમાંથી ઉપલબ્ધ થાય, તે જે માહિતી જ્યાંથી આપણને મળી છે તેને આપણે માહિતીના સ્ત્રોત તરીકે ઓળખાવી શકીએ. તો ઐતિહાસિક પદ્ધતિમાં માહિતી મેળવવા માટે આવશ્યકતા અનુસાર પુરાતત્વ સ્ત્રોતો, સાહિત્યિક સ્ત્રોતો, દસ્તાવેજો સ્ત્રોતો, સ્મરણો, જીવનચિત્રો, મુલાકાતો, હયાત લોકો પાસેથી મૌખિક ઇતિહાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી માહિતીની નોંધ અને તેની ચકાસણી કરવામાં આવે છે. સામાજિક માનવશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્રમાં વિકાસ પ્રક્રિયાને તેમજ સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને સમજવામાં ઐતિહાસિક પદ્ધતિ છે તે ઘણી ઉપયોગી બને છે. પરંતુ ક્ષેત્ર કાર્ય પદ્ધતિની સરખામણીમાં ઐતિહાસિક પદ્ધતિ છે તેની થોડીક મર્યાદાઓ રહેલી છે, જે અહીંયા શ્રીનિવાસે આપી છે. શ્રીનિવાસ કહે છે કે વર્તમાન સામાજિક સંસ્થાઓનો ઊંડાણથી અભ્યાસ કરવાથી જે પ્રત્યક્ષ જ્ઞાન મળે છે તે ભૂતકાળની સામાજિક સંસ્થાઓને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ નીવડે છે. ક્ષેત્ર કાર્ય પદ્ધતિથી મળતી માહિતી જેટલી ઐતિહાસિક માહિતી સમૃદ્ધ, વિગતપૂર્ણ અને ચોકસાઈપૂર્ણ હોતી નથી. આમ છતાં ઐતિહાસિક પ્રક્રિયાઓ વિશેના આપણા જ્ઞાનમાં વધારો કરવામાં ઐતિહાસિક પદ્ધતિ છે તે ઘણી ઉપયોગી બનતી હોય છે. એટલે કહેવાનો મતલબ એમ હતો કે જે ઐતિહાસિક પદ્ધતિ છે તે ઐતિહાસિક પદ્ધતિ દ્વારા આપણને જે ભૂતકાળની માહિતી મળે છે તે ક્ષેત્ર કાર્ય પદ્ધતિથી મળેલી માહિતી કરતાં ઘણી સચોટ હોતી નથી. એટલે જેટલું ક્ષેત્ર કાર્ય પદ્ધતિનું મહત્ત્વ છે એટલું ઐતિહાસિક પદ્ધતિનું મહત્ત્વ અહીંયા આંકવામાં આવ્યું નથી. હા, આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, પણ એ ઇતિહાસ પરથી હવે પછીના યુગની આપણે કલ્પના કરી શકતા નથી. એટલા જ માટે શ્રીનિવાસે શું કીધું કે ભૂતકાળની જે સામાજિક સંસ્થાઓ છે તેને વધુ સારી રીતે સમજવામાં આ ઐતિહાસિક પદ્ધતિ આપણને ઉપયોગી થાય છે. પણ ક્ષેત્ર કાર્ય પદ્ધતિથી જે માહિતી આપણને મળે છે તે ઐતિહાસિક પદ્ધતિથી મળતી માહિતી કરતાં કેવી હોય છે? તો કે ખૂબ સમૃદ્ધ, ચોકસાઈપૂર્ણ કે વિગતપૂર્ણ હોતી નથી. અને ઘણીવાર એવું પણ બને છે કે જે માહિતીની આપણને જરૂર હોય છે તે માહિતી મેળવવા માટે, તે સમાજને સમજવા માટે તેના ઇતિહાસની કોઈ માહિતી ઉપલબ્ધ હોતી પણ નથી. આવું પણ ઘણીવાર બને છે. જેમ કે આપણે કહીએ કે હડપ્પીય સંસ્કૃતિ, મોહનજોદડોની સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિને સમજવા માટે જો ખોદકામ કર્યું તો આપણને ખ્યાલ આવ્યો કે આવા પ્રકારની સંસ્કૃતિ હતી. પણ જો ખોદકામ ન થયું હોત કે કોઈ આવા અવશેષો મળ્યા ન હોત તો આપણને આપણને આ જે સંસ્કૃતિ છે, મોહનજોદડોની સંસ્કૃતિ કે હડપ્પીય સંસ્કૃતિ, તેના વિશેની કોઈ સમજ મળી શકત નહીં. એટલે ઐતિહાસિક પદ્ધતિ અમુક સમાજોને સમજવા માટે, જેનો ઇતિહાસ ઉપલબ્ધ હોય છે તે સમાજને સમજવા માટે ઘણી મદદરૂપ બને છે. પણ જે સમાજની કોઈ ઐતિહાસિક બાબતો આપણી પાસે હોતી નથી અથવા તો તેની કોઈ ઉપલબ્ધિ આપણને સમજમાં નથી આવતી, ક્યાંયથી તેના કોઈ દસ્તાવેજો છે, કોઈ માહિતી છે તે આપણને મળતી નથી, ત્યારે આ ઐતિહાસિક પદ્ધતિની એક મર્યાદા થઈ જાય છે કે આપણે સચોટ માહિતી છે તે મેળવી શકતા નથી. તો આ હતી આપણી ઐતિહાસિક પદ્ધતિ, જે ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ ઇતિહાસ એટલે કે ભૂતકાળનો અભ્યાસ અને ઐતિહાસિક પદ્ધતિ, ઐતિહાસિક માહિતી એકત્ર કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની જે પદ્ધતિ છે તેને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, કહેવાય છે. તો આ પદ્ધતિ પણ સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં અને સામાજિક માનવશાસ્ત્રીઓને જે સમાજનો અભ્યાસ કરવો છે તેનો ભૂતકાળ તપાસવામાં ઘણી ઉપયોગી બનતી હોય છે. તો આ હતી આજના આપણા વિડીયોની પદ્ધતિ, ઐતિહાસિક પદ્ધતિ. તો આપણે લોકોએ બે પદ્ધતિઓ સમજી, ક્ષેત્ર કાર્ય પદ્ધતિ અને ઐતિહાસિક પદ્ધતિ. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો તુલનાત્મક પદ્ધતિ વિશે વાત કરશું, કાર્યાત્મક પદ્ધતિ અને પુરાતત્વ શાસ્ત્રીય પદ્ધતિ, જે આ ત્રણ પદ્ધતિઓ આપણી બાકી રહે
છે કુલ ટોટલ 5 પદ્ધતિ છે ક્ષેત્રકાર્ય પદ્ધતિ ઐતિહાસિક પદ્ધતિ તુલનાત્મક પદ્ધતિ કાર્યાત્મક પદ્ધતિ અને પુરાતત્વ શાસ્ત્રીય પદ્ધતિ તો હવે જે આપણી આ ત્રણ પદ્ધતિઓ બાકી રહે છે તે હવે પછીના વિડિયોમાં આપણે લોકો સમજીશું વિગતવાર સમજીશું તો આ ઐતિહાસિક પદ્ધતિ જે છે તેના તેને તમે લોકો સમજી વાંચી અને લખી લેજો મેં તમને લોકોને અગાઉ જ કહ્યું હતું કે તમને લોકોને પરીક્ષામાં સામાજિક માનવશાસ્ત્રની પદ્ધતિઓ વિશેની સમજૂતી આપો તે રીતનો પ્રશ્ન પૂછાતો હોય છે તો તમારે આ બધી પદ્ધતિઓને ટૂંકમાં સમજાવી અને લખવાની રહેશે પણ જો પ્રોપર પૂછાય કે ઐતિહાસિક પદ્ધતિ લખો કે તુલનાત્મક પદ્ધતિ સમજાવો તો માત્ર તમે તુલનાત્મક કે જે પદ્ધતિ પૂછાણી છે તેના જ વિશેની માહિતી છે તે આપો છો તો આ ઐતિહાસિક પદ્ધતિ ને તમે લોકો લખી લેજો હવે પછીના વિડીયોમાં તુલનાત્મક પદ્ધતિ સાથે મળીશું થેન્ક યુ